આજરોજ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમે અકોટા આશાપુરી સોસાયટી નજીકના મુખ્ય માર્ગ નજીક દબાણરૂપી આવેલી દુકાનનો સફાયો બોલાવ્યો હતો. આજરોજ વડોદરા મહાનગરની દબાણ ટીમ અકોટા આશાપુરી સોસાયટી મેઇન રોડ નજીક ત્રાટકી હતી અને મુખ્ય માર્ગ માટે દબાણરૂપી સાબિત થઈ રહેલી દુકાનનું દબાણો દૂર કર્યા હતા. જેસીબી સાથે ત્રાટકેલી દબાણ ટીમે ઇમારતને નુકસાન ના થાય તે રીતે દબાણરૂપી દુકાનો તોડી પાડવાની કામગીરી પાર પાડી હતી. દોઢ વર્ષ પૂર્વે સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દિનેશ મિલથી મુજમોવડા સુધીનો રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી અંતર્ગત 200 જેટલા લોકોના દબાણ તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ જે તે સમયે અકોટા આશાપુરી નજીકની દુકાનને તોડી પાડવાની કામગીરી મહિલા નગરસેવકને દબાણને લઈ માંડી પાડવામાં આવી હતી, જે દુકાનની ઉચ્ચ કક્ષાએ થયેલ રજૂઆતને લઈ શુક્રવારે તોડી પાડવામાં આવી હતી. આશાપુરી સોસાયટીમાં મેઇન રોડ પર જીબીની સામેનું દબાણ તૂટી રહ્યું છે. દોઢ વર્ષ પહેલાં દિનેશ મિલથી ભૂત બહોળા સુધીમાં લગભગ 190 થી 200 લોકોને નોટિસો આપવામાં આવેલી સ્માર્ટ સિટી અંતર્ગત, એમાં બધા દબાણો તોડ્યા હતા, પણ તે વખતે આ દબાણ રહી ગયું હતું અને આ દબાણ અનઓફિશિયલી છે. એટલે અમે તે વખતે સીએમ ઓનલાઈન, વિરોધ પક્ષના નેતા, ગુજરાત વિધાનસભાના આ બધાને પત્ર લખ્યા અને ત્યાંથી પછી શહેરી વિકાસ ગૃહમાંથી ઓર્ડર આવ્યો તોડવાનો. કોર્પોરેશન કમિશનરે આજે કામગીરી તોડવા માટેની આરંભેલી છે. જે તે સમયે દબાણ તૂટી રહ્યું, કારણ શું હતું? જે તે વખતે હવે એ તો મને કોઈ ખ્યાલ નથી કે કેમ તે વખતે દબાણ નહીં તોડ્યું, પણ આજે અમે જે પ્રમાણે પ્રોસિજર લઈને ચાલ્યા અને કાયદા નિરૂપી, અમને વિશ્વાસ હતો કે અમે જે પણ ફરિયાદ સરકારમાં કરીશું એનું નિરાકરણ ગમે ત્યારે વહેલું મોડું આવશે અને શ્રદ્ધા અને સબૂરી એનું ફળ આજે અમને મળી ગયું. ભાજપ કોંગ્રેસે કોઈ રમત નથી અંદર, એવું તો હું ના કહી શકું. હવે લોકમુખી ચર્ચા હતી કે ભાજપના કોઈ કોર્પોરેટરના દબાણથી, કોઈ મહિલા કોર્પોરેટર દબાણથી ગયા વખતે રહી ગયું તેવું લોકમુખી ચર્ચા હતી, પણ હમણાં એવું કશું દેખાતું નથી. આજે અમારી દુકાન તોડી પાડેલી છે. જે તે વખતે મારી કાયદેસરની હોટલ હતી, કોર્પોરેશનની મંજૂરીવાળી, એ તોડી કાઢી હતી. બાજુમાં આ ઓફિસરની દુકાન હતી જે ગેરમંજૂરી નથી લીધી, એ નહોતી તોડી. કેમ? હવે એ તો કમિશનર સાહેબ જાણે, હવે એમને કોનું પ્રેશર હતું કોનું નહીં આપણને એટલો ખ્યાલ નથી એનો, પણ આજે આપણને જે ફરિયાદ કર્યો અને જે આપણને વિશ્વાસ હતો કે કાયદો આપણી સાથે કોઈ પણ દિવસ દગો નહીં કરે અને આપણને એનો સાચી રાહે આપણને ગયા અને જે પ્રમાણે આપણે જ્યાં જ્યાં ફરિયાદ કરી એનો નિકાલ આજે આપણને અંત સુખી તરીકે આવી ગયો છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમે અકોટા આશાપુરીની દુકાનો દબાણ તોડી પાડવાની સાથે શુક્રવારે બજારમાં લાગતા આડેધડ પથારાને લઈને થતા હંગામી દબાણ કરનારાઓને પણ સૂચના આપવામાં આવી હતી. આજે અકોટા 4 રસ્તા બ્રિજ પાસે એક ગણેશ દુગ્ધાલયની જે દુકાન હતી એનો દબાણ શાખા અને બાંધકામ પરવાનગી શાખાએ સંયુક્ત પ્રોગ્રામ લીધેલો છે. અરજદારની રજૂઆત અને સક્ષમ મંજૂરી મળતા આ પ્રોગ્રામ આજે લેવાયેલો છે. સર, આના અગાઉ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અગાઉ થઈ મુખમોડાથી લઈને અહીં સુધી દબાણ તોડવામાં આવ્યું તે વખતે આ દુકાન નથી તોડવામાં આવી, લોકોનો આક્ષેપ છે, શું કહેશો? જે તે વખતે કોઈક અગમ્ય કારણોસર એ દુકાન તોડવામાં નહોતી આવી, પણ અરજદારની રજૂઆત થતાં ફરીથી આના માટે ગ્રીવન્સ આવ્યા હતા અને સક્ષમ મંજૂરી મળતા આ પ્રોગ્રામ આજે લીધેલો. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.